मैं सुधर वैद्य कल क्लासेस बड़ोदा हूँ चैप्टर त्रण जेनु नाम छे सुरेख नियत संबंध एना सूत्र लखेला छे समझाई रह्यो छुं। दरेक सूत्र विद्यार्थी मित्रों पांच वार लखीने याद कर्यो। आमा दरेक मां चौपड़ी मां एमने एक सूत्र बतायो छे बी वन। मैं पांचे सूत्र बताया छु कि दरेक दाखला मां पांच सूत्र वपराय छे ने मैं व्यवस्थित प्लानिंग थी लखेलू छे जे हवे बोर्ड पर एक्सप्लेन करी रह्यो छुं। धोरण 12 आंकड़ाशास्त्र चेप्टर एमां चेप्टर 3 सुरेख नियत संबंध बोर्ड में 12 मार्कनुं आखुं चेप्टर पूछाशे। सूत्र पांच वार लखीने याद कर। सूत्र में पहलो विभाग एफ में पूछाशे 5 मार्कना। बोर्ड नो प्रश्न नंबर 45 एक ज दाखलो पूछाय छे एना सूत्र 1-5 मैं लख्या छे ए 5 सूत्र आमां वपराय छे। आ 5 मांथी कोई भी एक रीत बोर्ड में पूछाय। नियत संबंध रेखा नियत संबंधांक ने इंग्लिश में बी कहेवामां आवे छे। बी ने बीजा बी वाय एक्स अथवा आ वाय आ एक्स ले वाय ना एक्स ऊपर नी नियत संबंधांक श्रेष्ठ अन्वायोजित रेखा अन्वायोजित रेखा कहेवामां आवे छे। पहलो वस्तु एक्स बार अने वाय बार नी किंमतो पूर्णांक होय। पूर्णांक एटले पॉइंट आवतो ना होय। दाखला तरीके एक्स बार 25 छे वाय बार 45 छे तो न्यूनतम वर्ग नी रीति दाखलो गण। एक्स बार बराबर सिग्मा एक्स अपोन एन वाय बार बराबर सिग्मा वाय अपोन एन। आ बे सूत्र आवड़ो जो पहले एक्स बार शोधवानो y બાર સોધાવી તો પહેલું કોષ્ટક છે x x એટલે અહીંયા બધી રકમ લખી હોય 2 3 4 5 તો એને અહીંયા લખાય n બરાબર 4 1 2 3 4 કરો એનો સરવાળો કરવાનો અહીંયા કહેવાય સરવાળો એટલે સિગ્મા x અહીંયા લખીશું x બાર બરાબર સિગ્મા x અપોન n। બીજું સૂત્ર છે y બાર બરાબર સિગ્મા y અપોન n। ત્રીજું સૂત્ર યાદ રાખવાનું b બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં સિગ્મા x માઈનસ x બારનો હોલ સ્ક્વેર। આ સૂત્ર એટલે લખ્યો છે x બાર ને y બાર પોઈન્ટમાં નથી આવતા માટે એક જ સૂત્ર લખાય a એટલે y બાર માઈનસ b x બાર અને પાંચમું સૂત્ર છે y કેપ બરાબર a પ્લસ b x એનો એક કોન્સ્ટન્ટ બનાવ્યું છે। પહેલા કોન્સ્ટન્ટમાં બે રકમ આપેલી હોય કરીશ x અને y નું ખાનું આપેલું જ હોય એમાં એ નક્કી થાય 1-5 જેટલી રકમ હતા સિગ્મા x y। આ એક્સ બારનું ટેબલ કેવી રીતે બનાવ્યું છે મેં બનાવતા શીખવાડું છું। આ પહેલું ટેબલ અહીંથી બનાવ્યું એક્સ માઇનસ એક્સ બીજું ટેબલ આ બનાવ્યું ત્રીજું ટેબલ આખું બન્યું ત્રીજું ટેબલ આ બન્યું ચોથું ટેબલ આ બનાવ્યું એક્સ માઇનસ એક્સ હોલ સ્ક્વેર પાંચ ટેબલ આપણે આવી રીતે બનાવેલા છે। તમે કહો છો એક્સ બાર દાખલામાં 25 આવે દાખલા તરીકે 25 આવે 30 આવે ગમે ત્યાં 25 આવે પોઈન્ટમાં નથી એટલે અહીં લખ્યું વાય બાર પોઈન્ટમાં આનો જવાબ મને ખબર પડી એક કિલો આવજો જીરો જ આવજો કેમ બંને પોઈન્ટમાં ના આવતા હોય તો એનો એક્સ બારનો જવાબ વાય બારનો જવાબ જીરો આવે। હવે બીજું સૂત્ર એક્સ બાર અને વાય બારની કિંમત અપૂર્ણાંક હોય અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં આવતી હોય પોઈન્ટ હોય એક્સ અને વાયની કિંમત 20 કરતાં નાની આવતી હોય દાખલા તરીકે એક્સ બાર 6.67 આવે વાય બાર 9.67 આવે તો એક્સ બાર લખેલું છે સિગ્મા એક્સ અપોન એન વાય બાર બીજું સૂત્ર સિગ્મા વાય અપોન એન ત્રીજું સૂત્ર બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ પહેલાં સૂત્ર લખી નાખો આ સૂત્ર બેના ઉપરથી જ ખબર પડે કે એક્સ બાર સેમાં છે તો મેં કહી દીધું બંને પોઈન્ટમાં છે 20 કરતાં નાના છે એટલે અપૂર્ણાંક એટલે આ જ સૂત્ર લાવે આજે ચોથું સૂત્ર સમજાવું છું એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર પાંચમું સૂત્ર વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ કોષ્ટક લખીશ એક્સ વાય એક્સ વાય એક્સ સ્ક્વેર એક્સ એટલે સિગ્મા એક્સ વાય એટલે સિગ્મા વાય સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર ત્રીજું સૂત્ર એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય પોઈન્ટ હોય એક્સ અને વાયની રકમ કેવી હોય મોટી હોય ટૂંકી રીતથી દાખલો ગણવાનો કે જ્યારે નાની રકમ હતી ત્યારે તમે આ સૂત્ર કીધું આ ખાના બનાવ્યા પણ મોટી રકમ હોય 40.5 એટલે 20 કરતાં વધી ગયા એટલે મોટી રકમ કહેવાય ધારો કે એ અને બીની રકમ ધારવી પડશે આ દાખલામાં એ લખ્યું છે અને બી લખ્યું છે
યુ બરાબર આમાં ધારવું પડશે. યુ એટલે શું? એક્સની અંદરની કોઈ બી એક રકમ ધારવાની જે નાની હોય. એક્સની અંદર જે નાની રકમ એને ધારી લે, વાયની નાની રકમને ધારી લે, એને બી કહેવાય. સૂત્ર પહેલું આપણે જે લખી રહ્યા છે કોમન સૂત્ર, પહેલું કોમન છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ, બીજું સૂત્ર વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન, ત્રીજું સૂત્ર છે બી બરાબર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર, ચોથું સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, પાંચમું સૂત્ર વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. આનું કોસ્ટ આવડું જોઈએ. પહેલું એક્સ વાય, યુ બરાબર એક્સ માઇનસ એ, વી બરાબર વાય માઇનસ બી, બેનો ગુણાકાર યુ વી યુનો સ્ક્વેર, આનો સરવાળો સિગ્મા એક્સ સિગ્મા વાય સિગ્મા યુ સિગ્મા વી સિગ્મા યુ વી સિગ્મા યુ હોલ સ્ક્વેર. ચોથું સૂત્ર છે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય, પોઈન્ટ હોય, એક્સ અને વાયની રકમ અતિ મોટી હોય, અને એની ટૂંકી દીધા બંને સેમ જ છે, ખાલી રકમ અતિ મોટી લખ્યું છે એટલે આમાં ખાલી મોટી, સો હજાર એવી બધી મોટી રકમ આવતી હોય એનો જવાબ આવો પોઈન્ટમાં. ટૂંકમાં એવું કહેવાય ઉગમ બિંદુ અને માપના પરિવર્તન કરવા માટે આ રીત વપરાય છે. એ સૂત્ર પહેલું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન વાય, બીજું સૂત્ર સિગ્મા વાય બાર અપોન એ, ત્રીજું સૂત્ર બી બરાબર એન ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઇન્ટુ આ સિવાય અપોન સિક્સ કેમ લાગ્યો? તમે કહો છો મોટી રકમ હોય એટલે સમાન આવે, દાખલા તરીકે સો બસો એવું લખ્યું છે તો માની લેવાનું કે આમાં સરખું શું દેખાય, બે બિંદા દેખાય એટલે આને શું કહેવાનું સિવાય સો. દાખલા તરીકે દસ વીસ ત્રીસ એવું આવ્યું છે, પાછળ બધામાં ઝીરો છે એટલે આપણે એને દસ ધાર જોઈને બતાવ્યું છે. યુ બરાબર એક્સ માઇનસ એ, સી એક્સ બરાબર દસ, સી વાય બરાબર સોરી કોઈ બી રકમ આપી હશે. ચોથું સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, પાંચમું સૂત્ર વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. આગળ ઉપરના કોમન સૂત્ર જો, એક બે ચાર પાંચ કોમન સૂત્ર, ખાલી ત્રીજું બધાનું બદલાઈ જાય એવું સામે કોષ્ટક આપ્યું છે. કોષ્ટક એક્સ વાય યુ એક્સ માઇનસ એ અપોન સી એક્સ, વી બરાબર વાય માઇનસ બી અપોન સી વાય, યુ વી યુ નો સ્ક્વેર, આનો સરવાળો કરો એટલે સિગ્મા આવે. અહીંયા એન લખતા આવડવું જોઈએ. અહીંયા જે રકમો એક બે ત્રણ ચાર પાંચ આવી છે એમ પાંચ આવે. નિશ્ચળતાંકનો આંક એટલે આર સ્ક્વેર કહેવાય. નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતાના બી આર સ્ક્વેર, નાનો આર લખો તો બી ચાલે મોટો આર લખો. આ આર સ્ક્વેર બીજું નામ છે મોટો આર સ્ક્વેર અથવા નાનો આર સ્ક્વેર. એટલે આપણે બીજું ચેપ્ટર ભણી ગયા સહસંબંધ, આરનું બીજું નામ એવું કહેવાય ખાલી આર સહસંબંધ. સહસંબંધના જે ચેપ્ટર છે આરનું એ આગલા ચેપ્ટરમાં સમજાયેલા સૂત્ર છે. ખાલી સૂત્રમાં કહ્યું છે શું આર સ્ક્વેર, આર સ્ક્વેર આ સૂત્ર હું કે સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર. આ ટપકો કરીને વર્ડ છે ગુણાકાર રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો હોલ સ્ક્વેર. આખાનો વર્ગ આ કૌંસ કર્યો એનો વર્ગ કહેવાય આખાનો વર્ગ એટલે સ્ક્વેર. ખાલી આર લખો તો આટલું જ સૂત્ર આવે, ઉપર બગડો કરે એટલે સ્ક્વેર. આર સ્ક્વેર આર સ્ક્વેર એન ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ગુણ્યા રૂટ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. આખાનો કૌંસ કરીને સ્ક્વેર લખ્યો આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. ત્રીજું સૂત્ર એક બે ત્રણ, ત્રણમાંથી કોઈ એક સૂત્ર વિશ્વસનીયતામાં અથવા તો નિશ્ચયાંકમાં પૂછી શકાય. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો હોલ સ્ક્વેર ગુણ્યા રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર નો હોલ સ્ક્વેર આખા નો સ્ક્વેર. આર એટલે આટલું થાય સ્ક્વેર તરીકે ઉપર બધું લખી દીધું. ત્રણમાંથી કોઈ એક સૂત્ર પરીક્ષામાં રકમ આપેલી હોય ખાલી કોષ્ટક બોસ્ટક બનાવવું ના હોય ડાયરેક્ટ સૂત્ર જ ગણવા આપી. નિશ્ચંત આંક આર સ્ક્વેરની કિંમતનો અંતરાલ ઝીરો થી એકની વચ્ચે, આનો જવાબ ઝીરો થી એકની વચ્ચે જ આવે. ચેપ્ટર બેમાં આના કોષ્ટકો સમજાયા છે કેવી રીતે કોષ્ટક બને. છઠ્ઠું ટૂંકા દાખલાના સૂત્ર એ પૂછાય છે. વિભાગ ડીમાં દરેકના ત્રણ ગુણ છે, બોર્ડમાં 33મો નંબર પૂછાય છે. જો સહવિચરણ, સહવિચરણ ઇંગ્લિશમાં કહેવાય છે કોવેરિયન્સ ઓફ એક્સ વાય ની માહિતી આપેલી હોય, બી બરાબર કોવેરિયન્સ એક્સ વાય છેદમાં એક્સ સ્ક્વેર જ્યાં
y बराबर सिग्मा x माइनस x बार y माइनस y बार अपॉन m b सिग्मा x माइनस x बार या तो सिग्मा y माइनस y बार छेद मां m इनटू s x स्क्वायर रिड्यूस हो गया b बराबर सिग्मा x y माइनस m इनटू x बार इनटू y बार m इनटू s x स्क्वायर दाखला तरीके s x छ लिया छे आ s x मां को नाम छे પ્રમાણિત વિચલન x નું હવે sy નો અર્થ છે પ્રમાણિત વિચલન y sx 6 આવે છે તો sx નો સ્ક્વેર કરો 6 નો વર્ગ 36 sy 7 આવે 7 નો વર્ગ કરો ગમે રકમ આ બધું આપેલું હશે આવું આપેલું હશે આવું આ sx આવે તો આપણે આવું કરવાનું બીજું સૂત્ર ના ટુકાડા કરો પહેલું સૂત્ર બીજું સૂત્ર જો સહસંબંધના sx અને sy આપેલા હોય દાખલા માટે sx ને sy લઈએ છીએ અને માન કે બી સોય આ બી નું સૂત્ર આપ્યું છે આર આપેલું હોય એસ વાય એસ એક્સ આપેલું હોય આમાં આર બી આપેલું હોય સહસંબંધ ના કેલા આર આપેલું હોય એસ એક્સ આપેલું એસ વાય આપેલું ત્રણ આપેલું છે આર છે એસ વાય આ સૂત્ર બી બરાબર આર ગુણ્યા એસ વાય અપોન એસ એક્સ આ એ આના પછી પછી એ પછી શોધવાનું પૂછે એ એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર ત્રણ વાય કે બરાબર એ પ્લસ બી એક્સ આ કોમન સૂત્ર છે અચલાંક એ એ શોધવાનું છે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર દાખલામાં વાય બાર બી આપી હશે એક્સ બાર બી આપી હશે અને બી એટલે એ મળી છે એક્સ બાર ના આપી હોત સિગ્મા એક્સ અપોન એમ વાય માઇનસ આગળનું સૂત્ર સામે સમજાઈ રહ્યો છે ચોથું ત્રુટીને અંગ્રેજીમાં એરર કહેવાય એરરનો પહેલો અક્ષર ઈ છે એરર એટલે ભૂલ વાય વન માઇનસ વાય કેર એનું ગુજરાતીમાં નામ છે વાય વન એટલે શું ચલ વાયની અવલોકિત કિંમત આ વાય કેપનો અર્થ છે ચલ વાયની અનુમાનિત કિંમત અનુમાનિત એટલે નક્કી કરેલી કિંમત પાંચમું સૂત્ર બી વી યુ બરાબર બી વાય એક્સ ગુણ્યા સી એક્સ અપોન સી વાય હવે બીજું કુછ એનાથી ઊંધું જો આ આપણે આમ લઈ ગયા બી વાય એક્સ અને આમ લઈ ગયા બી તો આ સૂત્ર ઉલટાઈ ગયું જોઈ લો આ આમ આવી ગયું અને આમ જતું ઊંધું થયું સાતમું સૂત્ર વિભાગ એ અને બી પ્રશ્ન ત્રણ અને તેર એક એક માર્કના ટૂંકા દાખલામાં વપરાય વિભાગ સી છે 23મો પ્રશ્ન વર્ડમાં પૂછાશે થિયરી બી પૂછાય દાખલો બી પૂછાય બે ગુણનું છે સુરેખનીય સંબંધવાળા સાતમા પ્રશ્નમાં આવું બધું પૂછાઈ શકે સુરેખનીય સંબંધ મોડેલ એમાં પહેલી રકમ જે આવી હોય દાખલા તરીકે બે ખાનામાં ને એક્સ અને વાય તો પહેલી રકમને શું કહેવાય એક્સ કહેવાય એને નિરપેક્ષ ચલ એ કારણ દર્શાવે છે દાખલા તરીકે જાહેરાત ખર્ચ આપ્યો છે બીજી રકમ લીધી વાય વાયને સાપેક્ષ ચલ કહેવાય કાર્ય બતાવે આ કારણ બતાવે કાર્ય બતાવે દાખલા તરીકે વેચાણ તમને સમજાવો જાહેરાત કરી ખર્ચ કર્યો એનાથી વેચાણ વધી ગયું તો આના ઉપર આધાર રાખે છે કારણ છે જાહેરાત કરવાને કારણે વેચાણ વધે છે એટલે આને એવું કહેવાય નિરપેક્ષ અને સાપેક્ષ છે બીજું ઉદાહરણ વરસાદ ચોખાની ઉપર જો વરસાદ પડશે એટલે કારણ અને ચોખાની ઉપજ એટલે કાર્ય વરસાદ પડે તો જ ચોખા વધશે વરસાદ નહીં પડે તો ચોખા નહીં ઉગે વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા યુ જ્યાં વાયનો અર્થ મેં સમજાવ્યું વાય એટલે શું સાપેક્ષ ઉપર સમજાવ્યું યાદ હોય તો સાપેક્ષ એક્સ એટલે શું જ્યાં વાય એટલે સાપેક્ષ ચાલે એક્સ એટલે નિરપેક્ષ ચાલ આ આલ્ફાને આપણે શું કહીએ છીએ તો કે અચળ બીટાને શું કહેવાય અચળ અચળ અચળાંકનો અર્થ થાય અચળ રકમ યુ એટલે મોડેલનો વિક્ષેપ ચલ જેમાં ખામી હોય વિક્ષેપ એટલે ખામી આવી તો આ સૂત્ર હતું ટૂંકા દાખલામાં સી સેક્શનમાં પૂછાય એ બીમાં પૂછાય આ બીજું સૂત્ર વિકિરણ આકૃતિ ગીરી હવે આલેખ કે એનું બીજું નામ આલેખ કહેવાય આ એક્સ લખ્યું છે આ વાય લખ્યું છે અને એક્સ બરાબર એ કહેવાય અને ઝીરો કહેવાય મેં એક લીટી દોરી આ અચળ છે એક્સ બરાબર એ સમાન છે મેં અહીંયા ડેશ 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 કર્યું પહેલાંને વાય વન કીધું અને મેં વાય ટુ કીધું અહીંયાથી એક લીટી બહાર કાઢ જોતા જજો આ એક લીટી આમ દોરી છે પહેલી લાઈન અડેલી લીટી અને એલ વન કહેવાય લાઈન નંબર વન બીજી લીટી અહીંયાથી અહીંયા અડવી જોઈએ અહીંયાથી દોરી બીજી લીટી આનું નામ આપ્યું છે લાઈન ટુ લાઈન ટુ કોને કે વાય ટુ ને લાઈન ટુ કહેવાય વાય વન ને શું કહેવાય લાઈન વન કહેવાય
અને કહેવાય વિકિરણ આકૃતિ કહેવામાં આવે. આ જે જગ્યાએ જવાબ મળે એને મહત્તમ કે લઘુત્તમ કહેવાય, પણ આ જે લીટી બની એને શું કહેવાય? ધારેલી રકમ, એઝ્યુમ કરેલી રકમ. આપણે સમજાયું કે ભાઈ ધારેલી રકમને નિરપેક્ષ ચલ કહેવાય, નિરપેક્ષ ચલ મળી. ત્રીજું શું? ન્યૂનતમ વર્ગની રીત. ન્યૂનતમ વર્ગમાં આકૃતિ દોરીને સમજાવશે. જરા બરાબર જોજો આકૃતિ. આ વાય અને વાય ડેસ છે, આ એક્સ અને એક્સ ડેસ છે. આ લીટી મેં વચ્ચે દોરી છે, ના બે ભાગ બનાવ્યા. એક અડધી લીટી આમ છે, અડધી લીટી આમ છે, એવું સમજાવશે. પહેલી લીટી દોરી, આનું નામ ઈ વન આપ્યું. આનું નામ લખ્યું એક્સ વન વાય, અને નીચે મેં નામ આપ્યું એક્સ અને વાય કેપ વન છે. બીજી લીટી નીચે આવી, એનું નામ ઈ ટુ આપ્યું. એરર ભૂલ, બીજી ભૂલ આપ. એક્સ ટુ વાય કેપ ટુ, આ કેપ ઉપર જતો. જે આ ટપ્પુ આવે ને ત્યાં શું ના લખ્યું છે? એકમાં આમાં આપણે લખ્યું છે કેપ ક્યાં આવે? ટપ્પાને અડે અને કેપ કહેવાય. જો આ લીટી મેં છોડી દીધી, આ લીટી છોડી દીધી. અહીંયા ધીમે ચાલુ કરે ઈ વન, એ કેપ નીચે રહ્યું છે. અહીંયા આ જે છે એને કેપ કર્યું છે, અને કહેવાય એરર વન. ઈ વન એટલે એરર વન, વાય વન માઇનસ વાય કેપ વન. સૂત્ર વાય વન ના વાય વન, વાય કેપનું સૂત્ર હતું એ પ્લસ બી એક્સ. યાદ હોય તો આપણે એવું લખેલું વાય બરાબર એ પ્લસ બી એક્સ. આ આગળ માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ કરો, એટલા માટે આપણે સૂત્ર લખ્યું એ માઇનસ. ચોથું સૂત્ર, નિયત સંબંધ આ બીનું અર્થઘટન કરો. બી ગ્રેટર દેન, ગ જેવું લખું ને એ ગ્રેટર દેન, ગ્રેટર એટલે મોટા. અને લ જેવું લખું ને એટલે લેસ દેન. લ જેવું છે, બી ગ્રેટર એટલે મોટા, એક માં એકમોના અંદાજિત વધારો દર્શાવે. ગ્રેટર દેન એ શું બતાવે છે? વધારો. અને લેસ દેન શું બતાવે છે? ઘટાડો. લખ્યું એકમની અંદાજિત, લેસ દેન બી લેસ દેન ઝીરો, તો ઘટાડો કહેવાય. પાંચમું, નિયત સંબંધના ગુણધર્મ લખો. શું લખો? પરીક્ષા થિયરીમાં પૂછાય છે. એક, સહસંબંધક આર અને નિયત સંબંધક બી બંનેના ચિહ્ન કેવા હોવા જોઈએ? સમાન. પ્લસ હોય તો પ્લસ હોય, માઇનસ હોય તો કોઈ દિવસ પ્લસ માઇનસ ના હોઈ શકે. માઇનસ પ્લસ ના હોઈ શકે, કેમ? ખોટું, તો નિયત સંબંધક છે નહીં. સમાન હોય તો જ કેવાય. સહસંબંધક અને નિયત સંબંધક ના ચિહ્ન સમાન રાખવા જરૂરી છે. સામે સમજાયું છે. પ્રમાણિત વિચલનનો એસ એક્સ અને એસ વાય હંમેશા અનુર્ણ હોય છે. અનુર્ણ એટલે શું? કે જેનો અંત ના આવે એને અનુર્ણ કહેવાય. જે સંખ્યા બહાર ના છે, માઇનસ એક અને વત્તા એક બેની વચ્ચે જે રકમ રહે એને અનુર્ણ કહેવાય. લખ્યું છે માઇનસ વન લેસ દેન ઇક્વલ ટુ આર લેસ દેન ઇક્વલ ટુ પ્લસ, એટલા માટે એને અનુર્ણ કહેવાય. એનું એક સૂત્ર છે, બી બરાબર આર ગુણ્યા એસ વાય અપોન એસ એક્સ. આના ઉપરથી સમજી શકાય છે કે આરનું ચિહ્ન અને બીનું ચિહ્ન, જો આનું બી ચિહ્ન પ્લસ છે અને આનું બી ચિહ્ન કેવું છે? પ્લસ છે, માટે બંનેના ચિહ્ન સમાન છે એવું સમજાયેલું છે. બીજો નિયમ, નિયત સંબંધ એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ આ માપ સ્કેલ પરિવર્તન સ્વતંત્ર. જો નિયત સંબંધ એટલે બી, ઉગમ બિંદુ એટલે ટપકુ, પરિવર્તન નથી બરાબર, પરિવર્તનથી સ્વતંત્ર છે. પરંતુ માપ, જો ઉગમ બિંદુ હોય ને સ્વતંત્ર કહેવાય, પણ જો તમે માપ કહો તો પરિવર્તનથી સ્વતંત્ર નથી. શું સ્વતંત્ર છે? ઉગમ બિંદુ. શું સ્વતંત્ર નથી? માપ. નોન, વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા હંમેશા એક્સ બાર અને વાય બારના બિંદુ પર હોય છે. એટલે આપણે કહીએ વાયનું બીજું નામ વાય બાર કહેવાય, એક્સનું બીજું નામ એક્સ બાર, પસાર કરી શકાય છે. હવે આગળનું જે ચેપ્ટર છે, યુટ્યુબ ચેનલ દ્વારા વિડીયો બતાવ્યો છે, યુટ્યુબ ચેનલ માટે થેન્ક્સ. આગલા એપિસોડમાં ફોર્મ્યુલાનું ચેપ્ટર ચાર, એટલે કે પહેલો ભાગની બધી જ ફોર્મ્યુલા મારે સમજાવી દીધી હતી, એટલે ચોથા ચેપ્ટરનું સામાયિક શ્રેણીની આગલા જે એપિસોડમાં હું તમને સમજાવીશ. થેન્ક્સ.